તો ચાલો મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છે સિદ્ધનાથ મહાદેવ, જે ઓલપાડ તાલુકામાં તરસ ગામે આવેલું છે અને અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર છે. તો ચાલો જઈએ દર્શનાર્થે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સિદ્ધનાથ મહાદેવના મહિમાની. સુરતથી 30 કિલોમીટર અને ઓલપાડ તાલુકાથી 6 કિલોમીટર અંતરે સરસ ગામ આવેલા સિદ્ધનાથ મહાદેવનો અનોખો મહિમા છે. શ્રાવણ માસમાં હજારો શિવ ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે. હિન્દુઓનું પવિત્ર ધામ ગણાતું સુરતના છેવાડાના સરસ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરે લોકોના દર્શન માટે ભક્તિનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મહાદેવ મંદિરે શહેરમાંથી હજારો લોકો 27 કિલોમીટર સુધી પગપાળા દર્શન માટે જતા જોવા મળે છે. રવિવારે રાત્રે લોકો પગપાળા જઈ સોમવારમાં વહેલી સવારે તાપી કે નર્મદા નદીનું પાણી ચડાવીને પૂજન અર્ચના કરતા હોય છે. સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો તેની સાથે અલગ અલગ દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. આશ્રમના પશુઓ આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા, પરંતુ ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઈ જતી ટેકરી પર ઊભી રહેતી અને ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારા વહેતી. આ દ્રશ્ય ગોપાલકોએ જોયું અને તેમણે ગોકર્ણ ઋષિને આ વાતની જાણ કરી અને ગોકર્ણ ઋષિએ પોતાના અંતરમનથી જોયું તો જમીનમાં શિવલિંગ હતું. ત્યારબાદ ગોકર્ણ ઋષિએ આ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું અને સિદ્ધનાથ મહાદેવના નામથી ઓળખાયું. બીજી એક દંતકથા એવી પણ છે કે રાજા મહારાજાના સમયમાં લૂંટારોના ત્રાસથી રાજાઓ પોતાનો રાજ્યનો ખજાનો શિવ મંદિરમાં છુપાવી દેતા હતા. આથી વર્ષો પહેલા લૂંટારોની નજર આજ સિદ્ધનાથ મંદિર પર પડી હતી. ગાયકવાડના સમયમાં આ મંદિરમાં શિવલિંગ નીચે મોટા પ્રમાણમાં ખજાનો હોવાનું માની લૂંટારોએ આ મંદિરમાં લૂંટ માટે આવ્યા. શિવલિંગ પર હથોડા અને કોહાળીના ઘા મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શિવલિંગમાંથી પડેલા છિદ્રોમાંથી અસંખ્ય ભમરાઓ બહાર આવ્યા અને લૂંટારાઓને ઝેરી ડંખ મારવાનો શરૂ કરતા લૂંટારાઓ જીવ બચાવી ભાગ્યા હતા. આજે પણ આ લૂંટારાઓ દ્વારા ખંડિત થયેલા શિવલિંગના છિદ્રો જોવા મળે છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર દરિયાના કારણે ખારું તળ ધરાવે છે, છતાં શિવલિંગમાંથી આજે પણ કુદરતી રીતે મીઠું ઝરણું વહી રહ્યું છે. સ્થાનિકો તેને ગંગાજી માને છે. આ મંદિરના દર્શન માટે સુરતમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી શિવભક્તો આવી શિવજીને નમસ્તક થાય છે. ઓમ નમઃ શિવાય.